અને હવે જોઈએ ટોપ 9 રાજકારણના સમાચાર. લખનૌમાં સીએએના સમર્થનમાં યોજાયેલી રેલીમાં ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર. કહ્યું સીએએની વિરુદ્ધ વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યું છે અને દેશને તોડવાનું કામ કરે છે. શાહે પડકાર ફેંકતા કહ્યું જેમને વિરોધ કરવાનો હોય તે કરે, પરંતુ સીએએ પાછો નહીં લેવામાં આવે. રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે જ ભારતમાં બે ટુકડા ધર્મના આધારે કર્યા. તેમની આ નીતિના કારણે પાડોશી દેશમાં લઘુમતીઓની સંખ્યામાં ઘટાડો થયો. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે જમ્મુ કાશ્મીર જતા બીજેપીના 36 મંત્રીઓને ડરપોક ગણાવ્યા. તેમણે કહ્યું કે 31 મંત્રીઓ જમ્મુ, જ્યારે 5 જ કાશ્મીર જવાના છે. તેમણે કહ્યું કે આ મંત્રીઓ ત્યાં જઈને કોની સાથે વાત કરશે? શું પૂર્વ મંત્રીઓ સાથે? તેઓ આવું ન કરી શકે, કારણ કે ત્યાં તો બધાની અટકાયત કરી લેવામાં આવી છે. ફારૂક અને ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી જેલમાં છે. સત્તાનો નશો તેમના માથે ચડી ગયો છે. પંજાબ કેરળ બાદ પશ્ચિમ બંગાળ સરકાર પણ લાવશે સીએએ વિરોધી પ્રસ્તાવ. મમતા સરકારે વિધાનસભામાં 27 જાન્યુઆરીએ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી. આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું. આ સત્રમાં બપોરે 2 કલાકે આ પ્રસ્તાવ રખાશે. મમતા બેનર્જીએ અન્ય રાજ્યોને પણ સીએએ વિરોધી પ્રસ્તાવ લાવવાની અપીલ કરી. મમતા બેનર્જીએ સીએએના વિરોધમાં ઘણી રેલીઓ કરી છે. દિલ્હીમાં રાજકીય ગરમી વચ્ચે મુખ્યપ્રધાન કેજરીવાલે પોતાની ઉમેદવારી નોંધાવી. 7 કલાકની લાંબી રાહ જોયા બાદ કેજરીવાલે ફાઇલ કર્યું નોમિનેશન. ઉમેદવારી નોંધાવતા પહેલા કેજરીવાલે 7 કલાક લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. તેમને 45 નંબરનું ટોકન આપવામાં આવ્યું હતું. સીએમ કેજરીવાલ સામે ભાજપે સુનિલ યાદવને ઉતાર્યા, તો કોંગ્રેસે રોમેશ સબરવાલે ટિકિટ આપી. આપે ભાજપની યાદી પર કટાક્ષ પણ કર્યો અને કહ્યું કે ભગવા દળે પહેલા જ સમર્પણ કરી દીધું. સીએએના પક્ષમાં વોટ કર્યા બાદથી જેડીયુમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. હવે દિલ્હી ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનને લઈને પાર્ટી અંદર પણ મતભેદ જોવા મળી રહ્યા છે. જેડીયુ નેતા પવન વર્માએ ગઠબંધન પર સવાલ ઉઠાવતા સીએમ નીતીશકુમારે પત્ર લખ્યો. આ પત્રમાં ભાજપ સીએએ અને એનઆરસીને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ પર પોતાનો મત પ્રદર્શિત કર્યો. પવન વર્માની વિચારધારાની આધાર પર નીતીશકુમારની સફાઈ માંગી છે. આઈએમએફે જીડીપી ગ્રોથ રેટ 4.8% રહેવાનો અંદાજ દર્શાવ્યો, ત્યારે પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે કહ્યું હવે આઈએમએફ અને ગીતા ગોપીનાથે મોદી સરકારના પ્રહારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આઈએમએફને 4.8% ગ્રોથ રેટ આપવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જો વૃદ્ધિદર 4.8%થી પણ નીચે જશે તો મને તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય. ગીતા ગોપીનાથે કહ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ દરમાં ઘટાડો કરવાને પગલે આગામી વર્ષે અર્થતંત્રમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે. પેરિયાર પર દક્ષિણ ભારતના ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના નિવેદન બાદ તમિલનાડુના રાજકારણમાં ઘમાસાણ. રજનીકાંતે કહ્યું છે કે મારા નિવેદન પર હું માફી માંગવા તૈયાર નથી. રજનીકાંતે દાવો કર્યો હતો કે 1971માં પેરિયારે એક રેલી કાઢી જેમાં ભગવાન રામ અને સીતાની નિર્વસ્ત્ર તસવીરો રજૂ કરવામાં આવી હતી. તેમના નિવેદન પર દ્રવિદાર વિઘુલાઈ કઝગમ નામના સંગઠનના સભ્યોએ તેમની સામે કેસ કર્યો હતો. કર્ણાટકમાં ભાજપ ધારાસભ્ય રેણુકાચાર્યે મુસ્લિમ સમુદાય પર વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી. તેમણે આરોપ લગાવ્યો કે મુસ્લિમ મસ્જિદમાં નમાઝ પડવાની જગ્યાએ હથિયાર એકત્ર કરવાનું કામ કરે છે. રેણુકાચાર્યે ધમકી આપતા કહ્યું કે તેઓ મુસ્લિમો તેમનું સ્થાન બતાવીને રહેશે અને બતાવીને રહેશે કે રાજનીતિ શું છે. રેણુકાચાર્ય સીએમ બીએસ યેદિયુરપ્પાના નિકટતમ અને સલાહકાર માનવામાં આવે છે. બીજેપી નેતાના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. આરએસએસ બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ વસ્તી નિયંત્રણ કાયદાની માંગ કરી. વીએચપી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે વસ્તી નિયંત્રણ કાયદો ખૂબ મહત્વનો છે. હિન્દુઓની વસ્તી ઘટી રહી છે. આલોક કુમારે એમ પણ કહ્યું કે મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી રહી છે અને અમારા કર નાણાંનો ઉપયોગ મુસ્લિમ સમુદાયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. નવા બાળકોનો જન્મદર 52% થી વધુ મુસ્લિમનો છે.